नमस्कार विद्यार्थी मित्रों, मारी यूट्यूब चैनल संजय पटेल में आप सबनो हार्दिक स्वागत छे। मित्रों, आजना वीडियो नी अंदर अपने धोरण सात विषय छे विज्ञान, जेनो पाठ चौथो, जेनु नाम छे एसिड बेज अने क्षार। आ पाठना स्वाध्यायना प्रश्नों अने तेना जवाबो विषे शीखवाना छे। विद्यार्थी मित्रों, जो तमे मारी चेनल मां नवा होय तो मारी चेनल ने जरूर थी सब्सक्राइब करो। वीडियो सारो लगे तो लाइक करो, शेर करो और बेल नोटिफिकेशन ऑन करो, जेथी मारा आगळना तमाम वीडियो पण आपने मळता रहे। तमज मित्रों, धोरण सात तमाम विषय स्वाध्याय सोल्यूशन स्वाध्यायन पोथी सोल्यूशन नी पीडीएफ जोवा माटे प्ले स्टोर में जे अमारी एप्लिकेशन विश्वगुरु संजय पटेल डाउनलॉड करी तमारा मोबाइल में इंस्टॉल करो, जेमा अपने उपलब्ध बधा धोरण नी अंदर विषय बतावशे, धोरण बतावशे, धोरण पसंद करशो एटले विषय बतावशे, विषय पसंद करशो एटले पाठ बतावशे, जेमा वीडियो पर क्लिक करशो तो वीडियो जोवा मळशे अने अन्य साहित्य पर क्लिक करशो तो पीडीएफ जोवा मळशे। तो आशा राखो छो अमारी एप्लिकेशन आपने गमशे, जरूर थी डाउनलॉड करजो। तो चलो मित्रों, हवे शुरू करिए पाठ चार, एसिड बेज अने क्षार। प्रश्न एक, एसिड तथा बेज वच्चे नो तफावत जणावो। चलो जोईए। पहलू, एसिड स्वादे खाटा होय छे, जयरे बेज स्वादे तूरा अने स्पर्शे चीकणा होय छे। एसिड भूरा लिटमस पत्र ने लाल बनावे छे, जयरे बेज लाल लिटमस पत्र ने भूरू बनावे छे। एसिड फिनोक्युलिन ना द्रावण साथे रंगविहीन ज रहे छे, जयरे बेज फिनोक्युलिन ना द्रावण साथे गुलाबी रंग आपे छे। त्यार पछीनो प्रश्न बे, घरनी घणी चीज साफ करवामां जेम के बारीना कांच साफ करवामां वपराता पदार्थोमां एमोनिया होय छे, जे लाल लिटमस पत्र ने भूरू बनावे छे, तेवो केवी प्रकृति धरावे छे? तो एमोनिया बेसिक प्रकृति धरावे छे, कारण के ते लाल लिटमस पत्र ने भूरू बनावे छे। त्यार पछी त्रीजो प्रश्न, लिटमस ना द्रावण नो स्त्रोत जणावो, आ द्रावण नो उपयोग शुं छे? तो लिटमस नु द्रावण लाइकेन माथी निष्कर्षण करीने मेळवाय छे, तेनो उपयोग आपेल द्रावण एसिडिक छे के बेसिक ते नक्की करवा सूचक तरीके थाय छे। त्यार पछी प्रश्न चार, शुं निस्यंदित पाणी एसिडिक बेज के तटस्थ छे, तमने तेनी केवी रीते चकासो? तो निस्यंदित पाणी तटस्थ छे, आपणे भूरा अने लाल लिटमस पत्रनो उपयोग करी तेनी खातरी करी शकीए। निस्यंदित पाणीमां भूरू लिटमस पत्र अडकાડતા તેમજ લાલ લિટમસ પત્ર અડકાડતા તેના રંગમાં કોઈ ફેરફાર થતો નથી, આમ તે એસિડિક નથી તેમજ બેઝિક નથી, તેથી તે તટસ્થ છે। ત્યાર પછીનો પ્રશ્ન પાંચ, એક ઉદાહરણની મદદ વડે તટસ્થીકરણની પ્રક્રિયાનું વર્ણન કરો। તો એસિડ અને બેઝ વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થઈ ક્ષાર અને પાણી બનવાની રાસાયણિક પ્રક્રિયાને તટસ્થીકરણ કહે છે। ઉદાહરણ તરીકે હાઇડ્રોક્લોરિક એસિડ અને સોડિયમ હાઇડ્રોક્સાઇડ વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થઈ અને સોડિયમ ક્લોરાઇડ એટલે કે ક્ષાર અને પાણી ઉત્પન્ન થાય છે, આ તટસ્થીકરણની પ્રક્રિયા છે। એસિડ વત્તા બેઝ જેથી ક્ષાર અને પાણી બને છે। ઉદાહરણ તરીકે હાઇડ્રોક્લોરિક એસિડ અને સોડિયમને મિશ્રણ કરવામાં આવે તો સોડિયમ ક્લોરાઇડ અને પાણી મુક્ત થાય છે। ત્યાર પછી પ્રશ્ન છ, સાચા વિધાન પર ટી પર અને ખોટા વિધાનમાં એફ પર નિશાની કરો, જેમાં પેલું નાઇટ્રિક એસિડ લાલ લિટમસને ભૂરું બનાવે છે તો ખોટું માટે એફ, બીજું સોડિયમ હાઇડ્રોક્સાઇડ ભૂરા લિટમસને લાલ બનાવે છે તો ખોટું માટે એફ, ત્રીજું સોડિયમ હાઇડ્રોક્સાઇડ અને હાઇડ્રોક્લોરિક એસિડ ભેગા મળતા તેમનું તટસ્થીકરણ થાય છે, સાથે સાથે પાણી અને ક્ષાર ઉત્પન્ન થાય છે, તો તે સાચું છે માટે ટી, ચોથું સૂચક એવા પદાર્થો છે કે જે એસિડિક અને બેઝિક દ્રાવણમાં જુદા જુદા રંગ દર્શાવે છે, તો તે ખરું છે માટે ટી, પાંચમું બેઝની હાજરીથી દાંતનો ક્ષય થાય છે, તો તે ખોટું માટે એફ। ત્યાર પછી સાતમો પ્રશ્ન, દોરજીના રેસ્ટોરન્ટમાં ઠંડા પીણાની થોડી બોટલો છે, પરંતુ કમનસીબે તેના પર લેબલ લગાડેલા નથી, તેને આ બોટલો ગ્રાહકોના ઓર્ડર મુજબ પીરસવી પડે છે, એક ગ્રાહક એસિડિક પીણું, બીજો ગ્રાહક બેઝિક પીણું અને ત્રીજો ગ્રાહક તટસ્થ પીણું માગે છે, તો દોરજી કેવી રીતે નક્કી કરશે કે ક્યા ગ્રાહકને ક્યા પીણાની બોટલ પીરસવી? તો ચાલો જોઈએ। તો દોરજી એસિડિક પીણું, બેઝિક પીણું અને તટસ્થ પીણું લિટમસ પત્રની કસોટી વડે નક્કી કરી શકશે। જે ભૂરા પીણું ભૂરા લિટમસ પત્રને લાલ બનાવે તે એસિડિક પીણું, જે પીણું લાલ લિટમસ પત્રને ભૂરું બનાવે તે બેઝિક પીણું,
અને જે પીણું ભૂરા લિટમસ પત્ર કે લાલ લિટમસ પત્ર પર કંઈ અસર ન કરે તે તટસ્થ પીણું હોય. ત્યાર પછી પ્રશ્ન 8, સમજાવો આવું કેમ થાય છે. પેલું, જ્યારે આપણને એસિડિટી થાય છે ત્યારે એન્ટાસિડની ગોળી લઈએ છીએ, તો એસિડિટી એ જઠરમાં વધુ પડતો હાઇડ્રોક્લોરિક એસિડ બનવાને કારણે થાય છે. એન્ટાસિડની ગોળી લેવાથી તેમાં રહેલ મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડ બેઝિક પદાર્થ હોવાથી જઠરમાંના વધારાના એસિડને તટસ્થ કરે છે, આથી એસિડિટીમાં રાહત થાય છે. બીજું, જ્યારે આપણને કીડી કરડે છે ત્યારે આપણે ચામડી પર તે જગ્યાએ કેલેમાઇનનું દ્રાવણ લગાવીએ છીએ, તો કીડી કરડે છે ત્યારે આપણી ચામડીમાં ડંખ દ્વારા ફોર્મિક એસિડ દાખલ થાય છે, આથી ડંખવાળા ભાગમાં પીડા થાય છે. કેલેમાઇનનું દ્રાવણ લગાવતા તેમાં રહેલા ઝીંક કાર્બોનેટ બેઝિક પદાર્થ હોવાથી ફોર્મિક એસિડને તટસ્થ કરે છે, આથી પીડામાં રાહત રહે છે. પ્રશ્ન 3 છે, કારણ, કારખાનાઓમાં નીકળતા કચરાને પાણીમાં વહેવડાવતા પહેલા તટસ્થ કરવામાં આવે છે. તો કારખાનાઓમાંથી નીકળતો કચરો મોટે ભાગે એસિડિક હોય છે, જો તેને પાણીમાં વહેવડાવવામાં આવે તો પાણીમાં રહેતા પ્રાણીઓ અને વનસ્પતિઓને નુકસાન પહોંચે છે, તેથી કચરાને પાણીમાં નિકાલ કરતા પહેલા તટસ્થ કરવો જોઈએ. 9મો પ્રશ્ન, તમારી પાસે માત્ર હળદરનું જ સૂચક છે, તમને હાઇડ્રોક્લોરિક એસિડ, સોડિયમ હાઇડ્રોક્સાઇડ અને ખાંડનું દ્રાવણ ધરાવતા 3 પ્રવાહી આપવામાં આવે છે, તો તમે તેમને કેવી રીતે ઓળખી શકશો? તો જો આપેલા રસાયણોની 3 બોટલ પર 1, 2, 3 લેબલ લગાવો, હળદરનું સૂચક પ્રવાહી કે પેસ્ટ હોય તો તેના 5 હળદર પત્ર બનાવો. હવે 3 હળદર પત્ર લઈ તે દરેક પર બોટલ 1, 2 અને 3 માના દ્રાવણના 2-2 ટીપા નાખો. જે બોટલનું દ્રાવણ હળદર પત્રને લાલ બનાવે તે સોડિયમ હાઇડ્રોક્સાઇડ છે. આ બોટલ પર સોડિયમ હાઇડ્રોક્સાઇડ લખો. હવે બાકી રહેલી 2 અજ્ઞાત બોટલો પૈકી એકમાંથી દ્રાવણ લઈ કસનળી અડધી ભરો અને બીજામાંથી દ્રાવણ લઈ બીજી કસનળી અડધી ભરો. પછી દરેક કસનળીમાં સોડિયમ હાઇડ્રોક્સાઇડના 10-10 ટીપા નાખો અને મિશ્રણને બરાબર હલાવો. દરેક કસનળીમાં હળદર પત્ર નાખો. જે કસનળીમાં હળદર પત્ર લાલ રંગનો બને તે કસનળીમાં નાખેલ અજ્ઞાત બોટલનું દ્રાવણ ખાંડનું દ્રાવણ છે અને બાકીની બોટલમાં હાઇડ્રોક્લોરિક એસિડ છે. પ્રશ્ન 10, ભૂરા લિટમસ પત્રને દ્રાવણમાં ડૂબાડતા તે ભૂરા રંગનું જ રહે છે, તો દ્રાવણની પ્રકૃતિ કઈ છે, સમજાવો. તો ભૂરા લિટમસ પત્રને દ્રાવણમાં ડૂબાડતા તે ભૂરા રંગનું જ રહે છે, તો દ્રાવણની પ્રકૃતિ બેઝિક હોય અથવા તટસ્થ હોય. સમજૂતી, દ્રાવણ બેઝિક હોય ત્યારે તે ભૂરા લિટમસ પત્ર પર કઈ અસર કરતું નથી, એટલે કે તે ભૂરા રંગનું જ રહે છે. દ્રાવણ તટસ્થ હોય તો તેની બંને પ્રકારની લિટમસ પત્ર પર કોઈ અસર થતી નથી, એટલે કે તટસ્થ દ્રાવણ ભૂરા લિટમસ પત્રને ભૂરા રંગનું જ દર્શાવે છે. આમ દ્રાવણ બેઝિક હોય કે તટસ્થ, તે ભૂરા લિટમસ પત્રને ભૂરા રંગનું જ દર્શાવે છે. ત્યાર પછી પ્રશ્ન 11, નીચેના વિધાનોને ધ્યાનથી વાંચો. પેલું, એસિડ તથા બેઝ બધા જ સૂચકના રંગ બદલી નાખે છે. જો કોઈ સૂચક એસિડ માટે રંગનું પરિવર્તન દર્શાવે તો બેઝ માટે રંગ પરિવર્તન દર્શાવતું નથી. જો કોઈ સૂચક બેઝ માટે રંગ પરિવર્તન દર્શાવે તો તે એસિડ માટે રંગ પરિવર્તન દર્શાવતું નથી. એસિડ તથા બેઝનું રંગ પરિવર્તન સૂચકના પ્રકાર ઉપર આધારિત છે. ઉપરોક્ત વિધાનોમાંથી ક્યા વિધાનો સત્ય છે? તો જવાબ આવશે ડી, માત્ર વિધાન 4 સત્ય છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણો પાઠ 4 એસિડ, બેઝ અને ક્ષાર ના સ્વાધ્યાયના પ્રશ્નો અને તેના જવાબો પૂરા થાય છે. આગળના પાઠના પ્રશ્નો અને જવાબો મેળવવા મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરો, તેમજ PDF જોવા માટે પ્લે સ્ટોરમાં જઈ અમારી એપ્લિકેશન વિશ્વગુરુ સંજય પટેલ ડાઉનલોડ કરો, જેમાં આપને ધોરણ 7 તમામ વિષયના સ્વાધ્યાય સોલ્યુશન, સ્વાધ્યાયપોથી સોલ્યુશનની PDF પણ જોવા મળશે. તો આશા રાખું છું અમારી એપ્લિકેશન આપને ગમશે, જરૂરથી ડાઉનલોડ કરજો. ફરી મળીશું પાઠ 5 ની અંદર, ત્યાં સુધી આવજો.